નમસ્કાર દોસ્તો, તમે જોડા છો સાંઈ ગ્રુપ ઇન્ડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીમાં આજે ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી. હા, ભાજપ ઉજવણી જ કરે છે, કારણ કે ક્યાંક વિજય થાય, ક્યાંક કોઈ પરિસ્થિતિ ઊભી થાય એટલે ઉજવણી કરે છે. પણ આજે ઉજવણી અલગ છે, અને એ ઉજવણી છે નવસારીના કમલમ ખાતે. આ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે, કારણ કે ગુજરાતમાં સૌથી વધારે લીડથી જીતનાર નવસારીના સાંસદ સી આર પાટીલને ફરી એકવાર ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. અને આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રીતે ફટાકડા ફોડાઈ રહ્યા છે. નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહના નેતૃત્વમાં પ્રદેશના નેતા એવા શીતલબેન સોની, મધુભાઈ કથિરિયા, માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સહિતના અનેક લોકો આ ફટાકડા ફોડી ઉજવણી કર્યા છે. આ ઉજવણી જીતની હશે, આ ઉજવણી લીડની હશે, કે આ ઉજવણી શાની હશે એ તો ચોક્કસ આપણે એમની સાથે વાત કરીશું ત્યાં ખબર પડશે. પરંતુ સી આર પાટીલને વધુ એકવાર તક આપવામાં આવી છે, અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે તેઓ સમગ્ર ગુજરાતમાં 26 બેઠકો જીતવાના છે, ત્યારે તેમનું સૌથી વધારે ફોકસ નવસારી બેઠક પર હશે, કારણ કે અત્યાર સુધી સૌથી વધારે લીડથી તેઓ જીત્યા હતા. ત્યારે હવે લીડ વધારે બનાવશે કે કેમ, કારણ કે વિજય તેમનો નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. ત્યારે ચોક્કસ નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ છે. ભુરાલાલભાઈ, એકવાર અહીંયા ફટાકડા ફૂટ્યા હતા જ્યારે તમને અહીંયા જિલ્લા ભાજપના પ્રમુખ બનાવ્યા હતા, ત્યારે મેં કીધું હતું કે સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા છે એટલે તમારે તમે જિલ્લા ભાજપ પ્રમુખ સાચ્યા. હવે સી આર પાટીલને પાછી ટિકિટ તમે અપાવી એવું અમે માનીએ, કારણ કે જીતનાએ કીધું હશે કે તમે આ જ ઉમેદવાર હશે, કારણ કે એક જ ઉમેદવાર આપનું નામ આપવામાં આવ્યું હતું ને, એ સી આર પાટીલ. હવે શું લક્ષ્ય હશે? સી આર પાટીલનો જીત તો નિશ્ચિત છે, પણ જીતની સાથે શું લક્ષ્ય લઈને ચાલશો હવે? આજે રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી તરફથી જે 195 જેટલા આગામી લોકસભાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, એમાં ગુજરાતના 15 જેટલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. તેમાં આજે નવસારી લોકસભાના આપણા 3 ટર્મથી સતત ચૂંટાતા આવતા એવા આપણા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની નામની જાહેરાત કરવામાં આવી છે. એને અમે પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, અને આ જાહેરાતને અમે વધાવી પણ લઈએ છીએ. અમારું લક્ષ્ય એ હશે કે ગઈ વખતે અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને અમારા લોકસભાના સાંસદ એવા સી આર પાટીલ સાહેબની જે 6,89,000 ઉપરાંતની લીડથી જીતાડ્યા હતા અને આખા ભારતમાં સૌથી પ્રથમ નંબરે રહ્યા હતા, તો આ વખતે પણ અમારું લક્ષ્ય એ જ હશે કે આખા ભારતમાં અમારા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબને પ્રથમ નંબરે રહે એ અમારું લક્ષ્ય હશે. ને અમારા પાર્ટીના કાર્યકર્તાઓની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે, ગમે ત્યારે ચૂંટણી આવે એ રીતની અમારી તૈયારી થઈ ચૂકી હતી. ને આજે જ્યારે જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ફરીવાર અમે અમારા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા, કારણ કે સતત 3 ટર્મથી આ વિસ્તારનો પ્રતિનિધિત્વ કરીને લોકોના દિલમાં વસી ગયા છે. લોકોના સેવાકીય કામોથી અને વિકાસના કામોથી અમારા અહીંયા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ પ્રખ્યાત થયા છે અને લોકોના દિલમાં વસી ગયા છે, ત્યારે અમને પાકી ખાતરી છે આખા ભારતમાં આ વખતે પણ અમારા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ પ્રથમ નંબરે જીત મેળવીને પ્રથમ સ્થાને રહેશે. ભારત માતા કી જય. શીતલબેન, તમે સી આર પાટીલની ટીમમાં છો, સી આર પાટીલની જવાબદારી પહેલાં જ્યારે એ અહીંયા ચૂંટણી લડ્યા હતા ત્યારે ખાલી આ વિસ્તારની હતી, હવે એમને આખા ગુજરાતની જવાબદારી છે. એ વખતે તો લીડ આવી, હવે તમારી જવાબદારી નહીં આવે, કારણ કે સી આર પાટીલ તો આખી ગુજરાત સાંભળવી પડશે. તો નવસારીમાં કેવી રીતે એમને લીડ અપાવશો અને કયો મોરચેથી તમે લડશો? અહીંયા વાત કરીએ તો સૌપ્રથમ તો અમારા લોકપ્રિય સાંસદ અને પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન કે એમણે હેટ્રિક તો કરી ચૂકી છે, અને હેટ્રિક પછી આ ચોથી વખત એમને ફરી એમના પર વિશ્વાસ મૂકીને આજે અમારા રાષ્ટ્રીય પરિષદે એમને જે ટિકિટ આપી છે એના માટે સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બીજી વાત કે આ વિસ્તાર એવો છે, કારણ કે સાહેબે એક લોકોના કામ કર્યા છે, એટલે સાહેબ જો અહીંયા નહીં પણ આવે ને એક પણ વખત તો પણ લોકો, બધા જ કાર્યકર્તાઓ જાણે પોતે ચૂંટણી લડી રહ્યા છે, એ જ ઉત્સાહની સાથે એમને જે ભારતમાં પ્રથમ નંબરે જે સાંસદ રહ્યા છે એમનો ક્રમ જળવાઈ રહે એના માટેને એમની લીડ વધવાની છે. અને એના માટેના અમે દરેક કાર્યકર્તા, આજે કોઈ પદાધિકારી નહીં પણ દરેક કાર્યકર્તા સમજીને પોતે જ્યારે ચૂંટણી લડતા હોય એ રીતના અમે બધા જ કામે લાગી જઈશું, અને સાહેબનું જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંકને અમે પાર પાડીશું એવું અમને ખાતરી છે. ઇતને સારે મુખવાસ, યહી સોચ રહે હો ના આપ? રિફ્રેશ કે પાસ હૈ મુખવાસ કી બડી રેન્જ, સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો. ચોક્કસ પિયુષભાઈ, સી આર પાટીલ સાહેબ તો નો રિપીટ કરતા કરતા તમને રિપીટ નહીં કર્યા પણ એ રિપીટ થઈ ગયા,
ચોથી વાર ટર્મ થઈ ગયા. હવે તમે કેવા જંગ લડશો એમની સામે? સતત 2009 થી ત્રીજી ટર્મ 3 ટર્મ સુધી આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સાંસદ તરીકે રહ્યા. આ ચોથી ટર્મ માટે જ્યારે એમને ટિકિટ આપવામાં પાર્ટીએ આપી છે ત્યારે બધા જ કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે. અને જોગાનુજાક જ્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકે પોતે જ્યારે એમણે કહ્યું છે કે દરેક 26-26 લોકસભાની સીટ 5 લાખથી ઉપરથી આપણે જીતવા માંગીએ છીએ, ત્યારે સ્વાભાવિક છે કે નવસારીની જવાબદારી તો વિશેષ છે જ, પણ એનાથી પણ વધુ ગયા વખતે સમગ્ર દેશમાં, અને એનો હું પણ નજીકથી સાક્ષી રહ્યો છું, 2 વખત નવસારી વિધાનસભાએ પણ એમાંથી 70,000થી ઉપરની લીડો આપી હતી. એટલે આ વખતે ફરી પાછા સમગ્ર દેશની અંદર વધુમાં વધુ મતથી ચૂંટાય એવી અમારી બધાની શુભેચ્છા છે, અને એને માટેની જે કંઈ મહેનત છે અત્યારથી જ કાર્યકર્તા લાગી ગયા છે કામે. મિનલબેન, તમારી ખુરશી ડગુમગુ છે. ક્યારે ક્યારે પ્રમુખ મટીને હવે મેયરની ચૂંટણી આવી જાય બરાબર, પણ સી આર પાટીલ સાહેબને ખુરશી મજબૂત કરવા માટે, આમ તો જીત તો નિશ્ચિત છે પણ દેશમાં સૌથી વધારે લીડથી જીતવાની જવાબદારી છે, 26 બેઠકોની જવાબદારી પણ એના પર છે. તો તમે નવસારી શહેર, હવે નવસારી વિજલપુર શહેર અને હવે મહાનગરપાલિકા બનાવવાની વાત છે, ત્યારે ડગુમગુ ખુરશીમાં કેવી રીતે ડગમગાવશો? પહેલાં તો પાટીલ સાહેબ આપણા શ્રી સાંસદ શ્રી નવસારીના એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જ્યારે આ એમને પાર્ટીએ જ એમના પર વિશ્વાસ મૂક્યો છે, તો ગત ચૂંટણીમાં એમના 6 લાખથી પણ આપણે વિજય અમે અપાવ્યો હતો બધા કાર્યકર્તાઓ ભેગા થઈને. અત્યારે પણ 6 લાખથી પણ વધુ અમે એમને વિજય અપાવીશું. અને ખુરશીનો તો કંઈ એમાં સવાલ જ નથી, સૌતો ભાઈ ડગુમગુનો તો અમે પાટીલ સાહેબને માટે જીવ જાન અને કાર્યકર્તાઓ બધા અમે ભેગા થઈને એકજૂટ થઈને અમે ચૂંટણીના કામમાં લાગી જશું અને ખૂબ જંગી મતથી અમે એમને વિજય અપાવીશું. ચોક્કસ કસોટી પરેશભાઈ તમારી છે, કારણ કે હવે નગરપાલિકા મટી જવાની અને મહાનગરપાલિકા બનવાની એટલે કોર્પોરેટ અને ટિકિટ માંગવાના વધી જશે, એટલે તમારા સેવકો તો બધા મળી જશે, કારણ કે બધા દેખાવા આવશે કે હારા દેખાઈએ તો અમને ટિકિટ મળે, હારા દેખાય ટિકિટ મળે. પણ એમાંથી પછી તમારે અત્યારે હારા જોઈને પછી ટિકિટ પછી આપવાની, કેવી રીતે કામ કરાવશો આ લોકો બધા પાસે? કારણ કે અત્યારે આવશે ટિકિટમાં શું આવશે કે દેખાવા માટે આવશે કે અમે કામ કરીએ છીએ, કામ કરીએ છીએ ખરેખર કામ કરશે કે નહીં કરશે એવા સવાલો પણ આવશે. શહેર પ્રમુખ તરીકે તમારી જવાબદારી વધી જશે, કેવી રીતે લીડ વધારશો? ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તા બેઝ પાર્ટી છે. ખૂબ ખૂબ અભિનંદન પાટીલ સાહેબને, ચોથી વાર જ્યારે એમને સિલેક્ટ કરવામાં આવ્યા છે, પાર્ટીએ ટિકિટ આપવામાં આવી છે, ઉમેદવાર તરીકે આજે ડિક્લેર કર્યા છે. અને ગઈ વખતે જે 6,89,000ની લીડ, આ જ કાર્યકર્તા જે ખરા એના ખભેથી જ અને એમની મહેનતથી જ અમે આ લીડ લગી પહોંચ્યા હતા. એ લીડને અમારે પાછું બીજી વાર આખા ઇન્ડિયામાં જે રીતે પહેલો નંબર હતો એ રીતે પહેલો નંબર રહીએ એ રીતે આમાં વધારો કરીને આ લીડ રેકોર્ડ જે આ લોકસભાનો જે હતો એ આપણે ને આપણે તોડીને એને પાછો વિશેષ સારો બનાવીને આખા ભારતમાં પ્રથમ નંબરે આવે એ રીતના અમે બધા જ કાર્યકર્તાઓ, અમારા બધા કાર્યકર્તાઓ ખભે ખભા મિલાવીને સાથે મળીને કામ કરશું. બાકી ભવિષ્યની જે કંઈ વાત છે તમે કહો છો એ રીતે એને કંઈ અત્યારે લેવા દેવા નથી. પાર્ટી ખૂબ સારી રીતે સારા માણસોને ટિકિટ આપે છે. ચોક્કસ. તો આ જોઈ રહ્યા છો આ ચહેરાઓ, કારણ કે હવે આ ચહેરાઓ જે શહેરના છે, કારણ કે અહીંયા કમલમમાં અત્યારે અર્જન્ટ ફટાકડા ફોડવાનું નક્કી થયું એટલે અચાનક જ બધા આવ્યા. પણ આ જે ચહેરાઓ છે આ ચહેરાઓમાં કેટલાના મનમાં લડ્ડુ ફૂટતા હશે કે અત્યારે જો અમે ભારી મહેનત કરીએ, પાટીલ સાહેબને મત અપાવીએ તો અમને ટિકિટ ક્યાંક મળે, ક્યાંક ચહેરા દેખાય, એટલે આ બધા ફટાકડા ફોડવા સાથે સાથે એમના મનમાં લડ્ડુ ફૂટતા હશે. પણ આ બધા લડ્ડુની જવાબદારી, કારણ કે હવે પ્રદેશે નિરીક્ષક તરીકે મધુભાઈને મૂક્યા છે અને મધુભાઈ નિરીક્ષક તરીકે જ્યારે છે ત્યારે મધુભાઈએ તો ટિકિટ કોને આવે એ નક્કી કરવાની સાથે સાથે હવે પોલિસી પણ બનાવવાની આવશે. મધુભાઈ, જવાબદારી તમારા શિરે વધારે છે અને પાછી આપણા શહેરમાં, આપણા જિલ્લામાં અને આપણા સાંસદને સૌથી વધારે, દેશમાં સૌથી વધારે લીડ એકવાર આપી છે તો બીજી વાર અપાવવા માટેની જવાબદારી પણ તમારી મોંધારી વધશે. શું રણનીતિ લઈને ચાલશો? સર્વપ્રથમ તો પાટીલ સાહેબને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન. પાટીલ સાહેબ એટલે એક એવું નામ, નવસારી સંસદ વિસ્તાર નહીં પણ ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં જેઓ હાઈએસ્ટ લીડથી જીતેલા અને ખૂબ કામો કરેલા છે. નવસારીનો એક એક કાર્યકર્તા પોતે ચૂંટણી લડે છે એ સાથેના આમ સાથે ચૂંટણીની તૈયારી કરીએ છીએ. સાથે સાથે કાર્યકર્તાઓ કેમ વધારે કામ કરે અને કઈ રીતે વધારે લીડ આવે એટલા પૂરતો જ સવાલ છે, જીતનો કે બીજો કોઈ પ્રશ્ન જ આવતો નથી. પણ સાહેબે જે કામગીરી કરી છે, ખાસ કરીને નવસારી સંસદીય વિસ્તારમાં આખા ભારતમાં કદાચ સારામાં સારી કામગીરી કરી હોય તો પાટીલ સાહેબે કરેલી છે અને એ મતદારો ભૂલી શકે એમ નથી. કારણ કે નાનામાં નાનો કાર્યક્રમ હોય
કે ખૂબ મોટો કાર્યક્રમ હોય, બધા જ કાર્યક્રમોમાં એમની હાજરી એ ઉડીને આંખે વળગે એવી છે. નાનો માણસ જાય, મોટો માણસ જાય કે સામાન્ય કાર્યકર્તા જાય, બધાને એક જ લાકડીથી ચલાવી અને સાહેબે જે છેલ્લા 15 વર્ષમાં કામ કર્યું છે એ બદલ આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન સાથે દરેક કાર્યકર્તાઓને અપીલ કરીએ કે સાહેબને જે તે બૂથમાંથી, જે તે પેજ કમિટીના સભ્યો, જે તે બૂથના પ્રમુખો, શક્તિ કેન્દ્રના પ્રમુખો, બધા જ એક સાથે મળીને ખૂબ મોટી જંગી લીડ આપે એવી બધાને વિનંતી કરું છું અને ફરીવાર સાહેબને શુભેચ્છાઓ પાઠવું છું. તો હું કાયમ કહું છું કે સીઆર પાટીલ એક એવા નેતા છે કે એક ચૂંટણી જીતે, એ ચૂંટણી જીત્યાના તરત જ જીતનું પરિણામ આવે એટલે તરત એ કહે છે કે મારી બીજી તૈયારીઓ, અને એ માત્ર વાત નથી કરતા હોતા, બીજી ચૂંટણીની તૈયારીઓ કરતા હોય છે અને એટલે જ સતત તેઓ જીતતી આવે છે. કહેવાય છે કે સીઆર પાટીલ એટલે દરેકના પોતાના લાગે છે, કારણ કે એ નાની નાની બાબતે કાળજી રાખતા હોય છે. સીઆર પાટીલની એક વિશેષતા એ છે કે એમને એકવાર કામ એમની કચેરી આપી દેવામાં આવે તો કામ પૂરું થયું એ કદાચ કામ આપનાર ભૂલી જાય, પણ સીઆર પાટીલ યાદ રાખતા હોય છે, એમની કચેરી યાદ રાખતી હોય છે અને એને કામ પૂર્ણ થતા હોય છે. પરિણામે આ વખતની લડાઈ સીઆર પાટીલ જીતની નહીં પરંતુ લીડની છે અને 26 બેઠકોમાં સૌથી મોખરે તેઓ રહેશે, સમગ્ર દેશમાં તેઓ મોખરે રહેશે. એ માટેની તૈયારી માટે અત્યારથી જ ફટાકડા ફૂટી ગયા. આપણે જોયું નવસારી કમલમ દ્વારા વિપક્ષોને જાણે કે ફટાકડા ફૂટી ચેતવણી આપવામાં આવી કે તૈયાર થઈ જાઓ, હવે મેદાનમાં આવી ગયા છે સીઆર પાટીલ. અને સીઆર પાટીલ જીતવાના તો છે પરંતુ વિશ્વ રેકોર્ડ કરવાના છે અને વિશ્વ રેકોર્ડની તૈયારી અત્યારથી જ ફટાકડા ફૂટીને વિજય ઉત્સવ મનાવવાની તૈયારી કરવામાં આવી છે. તો આ જ રીતે ચૂંટણીની તમામ બાબતો તમારા સુધી પહોંચાતા રહીશું. જોતા રહો નવસારી લાઈવને. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.